સ્ટાન્ડર્ડ 3 ની અંદર વાઇલ્ડ એનિમલ્સ ચાલે છે ને, વાઇલ્ડ એનિમલ્સમાં આપણે 6 વાઇલ્ડ એનિમલ્સનો અભ્યાસ કરી ચૂક્યા આની અગાઉના વિડીયોમાં. આજે આપણે બાકી રહેલા છે એ વાઇલ્ડ એનિમલ્સના કરવાના છીએ. તો કયા કરી ગયા? ટાઈગર, લાયન, એલિફન્ટ, મંકી, ડિયર અને રેબિટ, આ 6 જંગલી પ્રાણીઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે ઝીબ્રા, બિયર, લેપાર્ડ, જીરાફ, ગોરિલા, કાંગારૂ, આ જે બાકી રહી ગયા છે એ જંગલી પ્રાણીઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો બાળકો, આ વિડીયોમાં પણ હું પહેલાં વિડીયોની જેમ જ પિક્ચર સાથે તમને સમજાવતી જઈશ, તો તમે ધ્યાનથી સમજજો અને સ્પેલિંગ લર્ન કરજો. કેમકે આ વાઇલ્ડ એનિમલ્સ અને ડોમેસ્ટિક એનિમલ્સ એ આપણી જે એકમ કસોટી 5 છે એની અંદર આ સ્પેલિંગો પૂછાવાના છે. એટલે જેવું આ યુનિટ પૂરું થાય એટલે આ સ્પેલિંગ લર્ન કરી લેજો અને સરસ રીતે યાદ રાખજો અને એ પાછા એક્ઝામમાં પણ સારી રીતે અભ્યાસ કરજો. તો ચાલો બાળકો, આપણે ચિત્રો સાથે આ વાઇલ્ડ એનિમલ્સ છે એ એક પછી એક જોતા જઈએ અને સમજતા જઈએ. તો ધ્યાન આપો. બાળકો, આ ઝીબ્રા છે. ઝીબ્રાના શરીર ઉપર કાળા અને સફેદ કલરના પટ્ટા હોય છે. એ એક એની અલગ ઓળખ છે. આ તમે ઘણી બધી વખત ટીવીમાં જોયું હશે. બાળકો, આ રીંછનું ચિત્ર છે. રીંછ પણ જંગલનું એક પ્રાણી છે. રીંછ વિશે તમે પેલું જોડકનું પણ સાંભળ્યું હશે કે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી ટોપી, સામે રાજા સિંહ મળ્યા ત્યાં આફત આવી મોટી. બાળકો, આ છે ચિત્તો. ચિત્તો પણ જંગલી પ્રાણીઓમાં આવે છે. ચિત્તો એની ઝડપ માટે અને એની સ્ફૂર્તિ માટે જાણીતો છે. ચિત્તાને ઝડપથી દોડતો જોવો એ પણ એક રસપ્રદ છે. અને એની શરીર ઉપરની આ જે એની સ્કિન ઉપરની જે આ ડિઝાઇનવાળી છે ચટાપટાવાળી, એ પણ એક એની અલગ પહેચાન છે. આ છે લાંબી ડોકવાળું જિરાફ. એની લાંબી ડોકના કારણે તે ઊંચા વૃક્ષના પાન પણ ખાઈ શકે છે. અને સામાન્ય રીતે જિરાફ આપણને જંગલમાં જ જોવા મળે છે. બાળકો, આ છે ગોરિલા વાંદરો. ગોરિલા વાંદરો જંગલમાં જ જોવા મળે છે. એ પણ વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓમાં આવે છે. ગોરિલા વાંદરો છે એ બાળકોને ખૂબ જ ગમે છે. એને જોઈને બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. તમને ઘણા બધા હિન્દી પિક્ચરોમાં પણ ગોરિલા વાંદરો જોવા મળે છે. અને બાળકો, આ ગોરિલા વાંદરાનું ઘણું બધું વર્તન માણસ જેવું હોય છે. કાંગારૂનું, કાંગારૂના આગળના બે પગ ટૂંકા અને પાછળના લાંબા હોય છે. એ હંમેશા કૂદકા મારીને જ ચાલતું હોય છે. એની આ ચાલ છે એ પણ તમને જોવાની ખૂબ મજા આવતી હોય છે. અને કાંગારૂ છે એ ઓસ્ટ્રેલિયન પ્રાણી છે. એ આપણને ઇન્ડિયામાં ઓછું જોવા મળે છે.